નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરવાનો છે અને એની અંદર ખાસ કરીને પ્રકરણ 7 એટલે કે વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ, બરોબર, આ પ્રકરણ 7 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ 7 જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે એક કરતા વધારે ભાગમાં આપણે ડિવાઇડ કરશું. એક લેક્ચરની અંદર આખું પ્રકરણ 7 પૂરું નહીં થાય, એટલે આપણે શું કરશું, જેમ પ્રકરણ 6 માં કરેલું હતું એવી રીતના પ્રકરણ 7 જે છે એને પણ આપણે એક કરતા વધારે ભાગમાં ડિવાઇડ કરશું અને એક પછી એક આપણે ભાગ એના જોશું. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો મિત્રો, એ પ્રકરણ 7 જે છે વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ એનો ભાગ 1 જોઈ રહ્યા છો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે પ્રકરણ 7 જે છે એની અંદર આપણે કુલ કેટલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જ દેખાય છે અનુક્રમણિકા આપેલી છે કે પ્રકરણ 7 ની અંદર આપણે પહેલો જ ટોપિક જોવાનો છે એ છે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ બીજો ટોપિક જોવાનો છે એ છે વિમ એડિટર દ્વારા કાર્ય. ત્યારબાદ ત્રીજો ટોપિક જોશો આપણે એ છે વિમ પદ્ધતિઓ એટલે કે વિમ એડિટર જે છે એના અલગ અલગ મોડ્સ અને કયા મોડ્સનું મેઇન કામ શું છે. ત્યારબાદ ચોથો ટોપિક જોશું આપણે કે વિમ એડિટર જે છે એમાં ફાઇલ, નવી ફાઇલ કઈ રીતના બનાવવી. ત્યારબાદ પાંચમો ટોપિક જોશું આપણે એ છે વિમમાં ફાઇલને સેવ કરવી, મતલબ કે જે એડિટર હશે એની અંદર જે ફાઇલ આપણે બનાવેલી છે એને સેવ કઈ રીતના કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા 5 ટોપિક જે છે, બરોબર, એનો આપણે અભ્યાસ ભાગ 1 ની અંદર કરશું. શરૂઆતના જે 5 ટોપિક છે એ 5 ટોપિકનો અભ્યાસ આપણે ભાગ 1 અત્યારે જે તમે જોઈ રહ્યા છો એની અંદર કરશું. ત્યારબાદ કયા કયા ટોપિક જોશું જે આગળના ભાગમાં જોવાના છે, તો છઠ્ઠો ટોપિક આપણે જોવાનો છે કે ડોક્યુમેન્ટમાં અલગ અલગ જગ્યાએ જવું, મતલબ કે કોઈ એક ફાઇલ બનાવેલી છે ફાઇલની અંદર એક કરતાં વધારે કન્ટેન્ટ કે લાઇન છે એની અંદર અલગ અલગ જગ્યાએ તમારું કર્સર લઈ જવું હોય, મૂવિંગ કરવું હોય તો કઈ રીતના જશો. ત્યારબાદ 7મો ટોપિક જોશું કે ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કઈ રીતના કરવા એટલે કે એડિટિંગ કઈ રીતના કરવું. ત્યારબાદ 8મો ટોપિક છે એ છે માહિતીને શોધવી અને બદલવી, મતલબ કે કોઈ ફાઇલની અંદર ઘણી બધી માહિતી છે એમાંથી કોઈ પર્ટિક્યુલર માહિતીને શોધવી એટલે કે સર્ચ કરવી અને એની જગ્યાએ કોઈ નવી માહિતી મૂકવી છે એટલે કે રિપ્લેસ. ત્યારબાદ 9મો ટોપિક જોશું કે વિમ વડે લિનક્સ આદેશોનો અમલ, બરોબર, વિમ એડિટરની મદદથી લિનક્સના જે કમાન્ડ આપણે અગાઉ જોઈ ગયા છીએ એનો અમલ ફાઇલ વડે કઈ રીતના કરવો. ત્યારબાદ 10મો કન્સેપ્ટ જોવાનો છે ટોપિક એ છે સેલ સ્ક્રિપ્ટિંગ અથવા તો સેલ સ્ક્રિપ્ટ. ત્યારબાદ 11મો ટોપિક જોશું આપણે એ છે સેલ સ્ક્રિપ્ટ બનાવવી અને તેનો અમલ કરવો, સેલ સ્ક્રિપ્ટ ફાઇલ કઈ રીતના બનાવવી અને બની ગયા પછી એને રન કઈ રીતના કરવી. ત્યારબાદ 12મો ટોપિક જોશું આપણે કે સેલ સ્ક્રિપ્ટના ચલ એટલે કે વેરિયેબલ્સ, બરોબર, સેલ સ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ કઈ રીતના બનાવવા. ત્યારબાદ 13મો ટોપિક જોશું કે વપરાશકર્તા સાથેની ક્રિયા પ્રતિક્રિયા, બરોબર, એટલે કે ઇન્ટરેક્ટિવિટી. ત્યારબાદ 14મો ટોપિક જોશું કે સેલ અંકગણિત એટલે કે સેલ સ્ક્રિપ્ટની અંદર એરિથમેટિક ઓપરેશન કઈ રીતના કરી શકાય. ત્યારબાદ 15મો ટોપિક જોશું આપણે એ છે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ, અલગ અલગ પ્રકારની સેલ સ્ક્રિપ્ટનો આપણે ઉપયોગ કરીશું. અને ત્યારબાદ છેલ્લે આપણે સ્વાધ્યાયના એમસીક્યુ જોશું. તો આવી રીતના પ્રકરણ 7 જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે કુલ 16 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એમાંથી શરૂઆતના જે 5 ટોપિક છે મેં તમને હમણાં કીધા કે શરૂઆતના જે આ 5 ટોપિક તમને દેખાય છે, બરોબર, આ એકથી લઈ અને 5 ટોપિક જે છે મિત્રો એનો અભ્યાસ આપણે અત્યારે ભાગ 1 ની અંદર કરીશું. તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ 1 બાય 1 ટોપિક. તો આ પહેલો ટોપિક જે છે મિત્રો એ છે વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ જે છે એની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે કે આની પહેલાનું જે પ્રકરણ હતું પ્રકરણ 6 એની અંદર શું હતું, તો કે ઉબુન્ટુ લિનક્સ જે છે એના મૂળભૂત કમાન્ડ્સ આપણે જોયા હતા. ઘણા બધા કમાન્ડ્સ હતા, ડિરેક્ટરીના હતા, ફાઇલના કમાન્ડ હતા, બરોબર, આવા ઘણા બધા કમાન્ડ આપણે જોયેલા હતા, બરોબર, સુપર યુઝર તરીકે અમુક કમાન્ડ કઈ રીતના ચલાવવા બધા. પણ એ કમાન્ડની અંદર મેઇન વસ્તુ શું થતી હતી, તો કે એટ એ ટાઈમ કોઈ પણ એક કમાન્ડ રન કરી શકો છો, બરોબર. આપણી પાસે એક બીજી પણ વધારાની સુવિધા હતી કે જે સુવિધાની મદદથી આપણે એક કરતાં વધારે કમાન્ડને એક સાથે રન કરાવી શકીએ અને એ સુવિધાનું નામ હતું પાઇપિંગ અથવા તો પાઇપ્સ. પાઇપની સાઇન વડે તમે જેટલા કમાન્ડ આપો છો વિદ્યાર્થી મિત્રો બધા કમાન્ડ એક સાથે એક્ઝિક્યુટ થાય છે. પરંતુ તકલીફ એ થાય કે આવા જો એક કરતાં વધારે, મતલબ કે એક
એક કમાન્ડ બે કમાન્ડ કે ત્રણ કમાન્ડ એક સાથે રન કરાવો તો હજી વાંધો નહીં આવે બરોબર પણ એના કરતાં પણ ઘણા બધા વધારે કમાન્ડ છે એક સાથે રન કરાવવા હોય માત્ર એવું માની લ્યો કે ઉદાહરણ તરીકે એક સાથે 10 કમાન્ડ રન કરાવવા છે તો ઈ પાઇપ સાઇન દ્વારા રન કરાવશો પાઇપિંગ દ્વારા રન તો થઈ જ જશે પણ ક્યાંક ને ક્યાંક આઉટપુટ છે એ વ્યવસ્થિત તમને આવશે નહીં તો આવા ઘણા બધા કમાન્ડ એક સાથે રન કરાવવા હોય તો પાઇપિંગ નો સાઇન ઉપયોગ કરીએ એના બદલે એક સારો રસ્તો એ છે કે બધા કમાન્ડ છે એને એક ફાઇલમાં સેવ કરવામાં આવે અને ક્રમબદ્ધ રીતે એ ફાઇલની અંદર લખવામાં આવે અને પછી એ ફાઇલને જ સેવ કરી અને રન કરવામાં આવે તો બધા કમાન્ડનું આઉટપુટ એક સાથે આપણને મળી રહેશે બરોબર તો આવી વસ્તુ આપણે કરી શકશું આપણે જોઈએ મિત્રો અગાઉના પ્રકરણમાં આપણે ઉબુન્ટુ લિનક્સમાં કામ કરવા માટે વાપરી શકાય તેવા આદેશો એટલે કે અલગ અલગ પ્રકારના કમાન્ડ્સની ચર્ચા કરેલી હતી જનરલ નિયમ એવો હતો કે એટ એ ટાઈમ એટલે કોઈ એક સમયે એક જ કમાન્ડ રન થાય છે પણ પાઇપિંગની મદદથી આપણે એક કરતાં વધારે કમાન્ડ રન કરી શકતા હતા જો જેમાં એક સમયે ફક્ત એક આદેશનો અમલ કરવામાં આવતો હતો બરોબર એક સમયે ફક્ત એક આદેશનો અમલ કરવામાં આવતો હતો પરંતુ એક કરતાં વધારે આદેશ કે કમાન્ડ્સનો અમલ કરવો હોય તો શું કરતા હતા જો કે પાઇપ્સનો ઉપયોગ કરીને પાઇપ સાઇન જે છે પાઇપિંગ એનો ઉપયોગ કરીને ઘણા બધા આદેશોનો અમલ કરી શકાય પાઇપ સાઇનનો ઉપયોગ કરી અને એક કરતાં વધારે કમાન્ડને તમે એક સાથે પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તકલીફ ક્યાં થાય તો કે જેમ આદેશોની સંખ્યા વધશે એવી રીતના એ પ્રોપર આઉટપુટ બતાવશે નહીં પણ જેમ આદેશોની સંખ્યા વધે તેમ પ્રક્રિયા જે છે એ શું થશે જટિલ થઈ જશે મતલબ કે પ્રોસેસ એકદમ કન્ફ્યુઝ થઈ જશે આ માટે કોઈ એક ટેક્સ્ટ ફાઇલમાં બરોબર એનું સોલ્યુશન શું છે તો કે જ્યારે આવી રીતના કમાન્ડ્સની સંખ્યા વધે ત્યારે પાઇપિંગ સાઇન દ્વારા યુઝ કરવું એની કરતાં બેટર રસ્તો એ છે કે જેટલા પણ કમાન્ડ છે ને ક્રમસર તમે એક ટેક્સ્ટ ફાઇલમાં સેવ કરો આ માટે કોઈ એક ટેક્સ્ટ ફાઇલ બરોબર ટેક્સ્ટ ફાઇલ કઈ રીતના હોય છે આપણે કેટ કમાન્ડથી બનાવેલી છે ટેક્સ્ટ ફાઇલમાં ક્રમ પ્રમાણે આદેશો ટાઈપ કરવા બરોબર ટેક્સ્ટ ફાઇલમાં તો 10 કમાન્ડ 20 કમાન્ડ જેટલા ટાઈપ કરવા એટલા કરી શકશો ક્રમ પ્રમાણે આદેશો ટાઈપ કરવા એ એક સાથે વધારે આદેશોનો અમલ કરવાનો એક વધારે સારો રસ્તો છે કયો રસ્તો છે સારો છે મતલબ કે એક કમાન્ડ હોય બે કમાન્ડ હોય કે ત્રણ કમાન્ડ હોય તમે પાઇપિંગ સાઇન યુઝ કરો તો વાંધો નહીં પણ એના કરતાં પણ જો કમાન્ડની સંખ્યા વધી જાય તો પાઇપિંગ સાઇનની જગ્યાએ તમારે એ બધા કમાન્ડને ક્રમસર ક્યાં લખવા જોઈએ તો કે એક ફાઇલની અંદર લખવા જોઈએ ટેક્સ્ટ ફાઇલમાં અને એ ફાઇલને જ પછી એક્ઝિક્યુટ કરાવવી જોઈએ આ એક સરળ રસ્તો અને એક સારો રસ્તો છે તે પછી આ ફાઇલનો અમલ કરવા માટે તે લિનક્સ સેલને આપો બરોબર જે ફાઇલ બનાવેલી છે એ ફાઇલને રન કરવી છે અમલ કરવો એટલે કે એક્ઝિક્યુટ કરવી છે તો તમારે લિનક્સ સેલ જે છે આપણા માટે એડિટર કયું હતું તો કે સિગવિન ટર્મિનલ એના દ્વારા એ રન થશે આથી લિનક્સ સેલ જે છે એ શું કરશે તો કે ટેક્સ્ટ ફાઇલમાં જણાવેલા બધા આદેશોનો ક્રમ પ્રમાણે શું કરશે અમલ કરશે ફાઇલમાં જેવી રીતના ક્રમ પ્રમાણે જે કમાન્ડ્સ લખેલા છે બધા કમાન્ડને લિનક્સ સેલ છે કે તમારું કોઈ ટર્મિનલ છે એ ક્રમ પ્રમાણે જે કંઈ કમાન્ડ આપ્યા છે એનો અમલ કરશે એટલે કે એક્ઝિક્યુટ કરશે ને એમ તમને આઉટપુટ આપશે આ ટેક્સ્ટ ફાઇલ જે છે એ સેલ સ્ક્રિપ્ટ તરીકે ઓળખાય છે આ ટેક્સ્ટ ફાઇલ શેના તરીકે ઓળખાય છે સેલ સ્ક્રિપ્ટ તરીકે ઓળખાશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં કે સિગવિન ટર્મિનલ જે આપણે યુઝ કરીએ છીએ એના દ્વારા બે પ્રકારની ફાઇલ બને એક કઈ ફાઇલ બનશે તો કે એક ટેક્સ્ટ ફાઇલ બને છે બરોબર જે આપણે આની પહેલાના પ્રકરણમાં પણ શીખેલા હતા કે ટેક્સ્ટ ફાઇલ કેટ કમાન્ડની મદદથી કઈ રીતના બને એ ટેક્સ્ટ ફાઇલમાં સુધારો કઈ રીતના કરો બધું પરંતુ વિદ્યાર્થી મિત્રો એ કમાન્ડ હતા અહીંયા આપણે એક ફાઇલ બનાવવાની છે અને ફાઇલ જે છે એ આપણે સિગવિન ટર્મિનલમાં જ બનાવવાની છે બરોબર એમાં વીઆઈ કમાન્ડનો આપણે ઉપયોગ કરી અને એ ફાઇલ બનાવશું તો તમે એવું યાદ રાખો કે એડિટર જે છે ટેક્સ્ટ એડિટર એના દ્વારા બે પ્રકારની ફાઇલ બનશે એક સિમ્પલ ફાઇલ હશે કે જેને તમે ટેક્સ્ટ ફાઇલ કહેશો જેની અંદર સામાન્ય લખાણ હશે જેમ પેરેગ્રાફ કે એવું બધું હોય છે એવી રીતના બીજી એક ફાઇલ કઈ હશે તો કે એક સેલ સ્ક્રિપ્ટિંગ વાળી ફાઇલ હશે આની અંદર લખાણ હશે એ મિત્રો સામાન્ય લખાણ નહીં હોય એ કમાન્ડ સહિતનું લખાણ હશે માનો કે તમારે તમારું નામ પ્રિન્ટ કરવું છે તો તમારે ઇકો કમાન્ડની અંદર લખવું પડશે તો જ પ્રિન્ટ થશે કમાન્ડ દ્વારા કોઈ કાર્ય કરતી ફાઇલ હશે તો એ કઈ હશે તો કે એ સેલ સ્ક્રિપ્ટ હશે જ્યારે સાદી ફાઇલમાં તો તમારે જેમ લખાણ લખશો એવું પ્રિન્ટ થશે સેલ સ્ક્રિપ્ટ એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે આદેશોની શ્રેણી લખેલી એક સાદી ટેક્સ્ટ ફાઇલ છે આદેશોની શ્રેણી લખેલી બરોબર એટલે શું થયું ક્રમબદ્ધ આદેશો લખેલી એક સાદી ટેક્સ્ટ ફાઇલ છે
રોજિંદા અલગ અલગ કાર્યો કરવા અને સિસ્ટમના વહીવટ માટે વપરાશકર્તાઓ સામાન્ય રીતે શેનો ઉપયોગ કરે છે તો કે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે અને આ પ્રકરણમાં આપણે કેટલીક નમૂનાની સેલ સ્ક્રિપ્ટ સાથે એડિટર હવે આપણી પાસે ઘણા એવા એડિટર પણ હોવા જોઈએ ને એડિટર સોફ્ટવેર કે જેની અંદર તમે સેલ સ્ક્રિપ્ટ લખી શકો છો વિન્ડોઝની ઓએસ હોય તો આપણી પાસે નોટપેડ ને એવું બધું હોય જ છે CMD હોય છે પરંતુ આ જે વસ્તુ છે કમાન્ડ છે એ Ubuntu ના છે તો એ Ubuntu ના કમાન્ડ છે આપણે વિન્ડોઝ માં ચલાવવા છે તો આપણે તમને ખબર જ છે કે આપણે સિક્વિન ટર્મિનલ એક વચ્ચેના માધ્યમ તરીકે આપણે ઇન્સ્ટોલ કરીએ અને એની અંદર આપણે કામ કરીએ છીએ બરોબર તો જોઈએ કયા કયા હશે એ બધું હવે જો અહીંયા તમને આ પહેલો ટોપિક આપણે પૂરો કર્યો એ છે પ્રસ્તાવના ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો બીજો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને બીજો ટોપિક છે વીમ એડિટર દ્વારા કાર્ય હવે જો એડિટર નું નામ શું આપી દીધું તો કે વીમ આપી દીધું હવે આપણી પાસે જરૂરી નથી કે વીમ એડિટર જ વાપરવું વીમ એડિટર સિવાય ઘણા બધા એડિટર આવે છે આપણને જે એડિટર અનુકૂળ આવે વિદ્યાર્થી મિત્રો એવા એડિટરનો ઉપયોગ કરી શકો છો અહીંયા વીમ એડિટર લખેલું છે આપણે સિગવિન ટર્મિનલ નામનું એડિટર યુઝ કરેલું છે એટલે આપણે વીમ ની જગ્યાએ શું સમજશું સિગવિન ટર્મિનલ કામ બંનેનું સરખું જ છે બરોબર જો કેટ આદેશ કેટ કમાન્ડ આપણી પાસે હતો કેટ આદેશનો ઉપયોગ કરીને ફાઇલ કેવી રીતે બનાવી શકાય તે આપણે શીખી લીધું છે બરોબર કેટ કમાન્ડનો ઉપયોગ આપણે શીખાતા કે કેટ કમાન્ડની મદદથી ફાઇલ નવી કેમ બને ઇફ આ કોઈ જૂની ફાઇલની અંદર કન્ટેન્ટ એપેન્ડ કેમ થાય છેલ્લે કેમ ઉમેરાય ડેટા બરોબર અથવા તો કેટ કમાન્ડની મદદથી કોઈ ફાઇલ છે એના ડેટા સ્ક્રીન ઉપર કઈ રીતના જોઈ શકાય પ્રિન્ટ થાય આવું આપણે કેટ કમાન્ડ શીખેલા છીએ જો કે કેટ જે છે એ આદેશને આપણે સેલ સ્ક્રિપ્ટ બનાવતા સમયે ફાઇલ બનાવવાની સગવડતા આપે છે કેટનું મદદ શું હતું તો કે નવી સેલ સ્ક્રિપ્ટ બનાવો છો તેમાં એક નવી ફાઇલ બનાવવાની સગવડતા આપે છે પણ તે એક સારો વિકલ્પ નથી જો સારો વિકલ્પ શું કામ નથી કારણ કે કેટ જે છે ને મિત્રો એ માત્ર ને માત્ર ટેક્સ્ટ ફાઇલ જ બનાવી આપશે સેલ સ્ક્રિપ્ટિંગની ફાઇલ છે એ કેટ બનાવી આપશે નહીં બરોબર પણ આવી કામગીરી કરવા માટે આપણે એક સારા ટેક્સ્ટ એડિટરની જરૂર પડશે બરોબર કોઈ એક સારું એવું ટેક્સ્ટ એડિટરની જરૂર પડશે કે જે ટેક્સ્ટ એડિટર છે એ સેલ સ્ક્રિપ્ટની ફાઇલ બનાવી શકે એમાં સુધારો કરી શકે અને એનો અમલ એટલે કે રન પણ કરી શકે છે તો આની પહેલાં પણ જોયું હતું કેવા કેવા પ્રકારના ટેક્સ્ટ એડિટર હોય તો કે નેનો પાઇકો વીઆઈ અથવા તો વીમ બરોબર આ બધા અલગ અલગ શું છે તો કે એ ટેક્સ્ટ એડિટર છે બરોબર કે જેનો ઉપયોગ જે છે એ ટેક્સ્ટ ફાઇલ કે એવી સેલ સ્ક્રિપ્ટ વાળી ફાઇલ બનાવવા માટે થાય છે આપણા કિસ્સાની અંદર આપણે વીએ એડિટર ઉપયોગ કરીએ છીએ મતલબ કે સિગવિન ટર્મિનલ છે અને વીએ એડિટર જ કહેવામાં આવે છે બરોબર વગેરે જેવા ટેક્સ્ટ એડિટર સામાન્ય રીતે ટેક્સ્ટ ફાઇલ બનાવવા માટે બેસ્ટ છે પછી જો તમને એક નામ આપ્યું છે અહીંયા કે જીનોમ ડેસ્કટોપ વાતાવરણમાં ગ્રાફિકલ એડિટર એટલે કે જી એડિટ ઉપલબ્ધ છે હવે જો તમને નામ આપ્યું છે જીનોમ જીનોમ શું છે વિદ્યાર્થી મિત્રો જીનોમ જે છે ને એક ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એટલે કે ડેસ્કટોપ વાતાવરણ છે કેમ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ એટલે તો કે તમે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરો છો તો તમે સ્ટાર્ટ કરો છો પીસી પછી તમારી સામે જે ડેસ્કટોપ આવે છે એનું જે કાંઈ લુક જોવો છો બસ એવો જ એક લુક જે છે એ લિનક્સની અંદર કે ઉબુન્ટુની અંદર જે જોવા મળે છે એને નામ આપવામાં આવે છે જીનોમ ડેસ્કટોપ બરોબર જેમ વિન્ડોઝનું ડેસ્કટોપ હોય છે એવું જ એક શું હોય છે જીનોમ ડેસ્કટોપ બરોબર તો તમે લિનક્સની ઓએસ યુઝ કરતા હોય અને પીસી સ્ટાર્ટ કરો છો પછી તમારી સામે જે ડેસ્કટોપ જોવા મળે છે એ વાતાવરણ કે એન્વાયરમેન્ટ કયું છે ડેસ્કટોપનું તો કે જીનોમ છે તો કે એની અંદર ટેક્સ્ટ એડિટર એક આપેલું છે એ છે ગ્રાફિકલ એડિટર આપેલું છે કયું આપ્યું છે ગ્રાફિકલ એડિટર અને ટૂંકું નામ એનું થાય છે જી એડિટ જી એટલે ગ્રાફિકલ અને એડિટ એટલે એડિટર બરાબર આ ઉપલબ્ધ છે જ્યારે કેડી ડેસ્કટોપ એના પછી હજી એક ડેસ્કટોપ છે લિનક્સનું જ એક બીજું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એ છે કેડીઈ એક છે જીનોમ અને બીજું કયું છે કેડી એ બંને જે છે એ શું છે તો કે ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એટલે કે ડેસ્કટોપ વાતાવરણ છે તો જીનોમ ડેસ્કટોપની અંદર કઈ વસ્તુ આપી છે ગ્રાફિકલ એડિટર માટે જી એડિટ ઉપલબ્ધ છે જ્યારે કેડી ડેસ્કટોપમાં ગ્રાફિકલ એડિટર તરીકે કોણ આપ્યું છે તો કે એની અંદર કે રાઇટ ઉપલબ્ધ છે બરોબર આ બંને વસ્તુ યાદ રાખજો જીનોમ અને કેડીઈ છે ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે બંને લિનક્સના છે એટલે કે ઉબુન્ટુના છે જીનોમની અંદર ડેસ્કટોપ એન્વાયરમેન્ટ જે છે જીનોમ એની અંદર એડિટર કયું છે ગ્રાફિકલ તો કે જી એડિટ જ્યારે કેડીઈ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એમાં ગ્રાફિકલ એડિટર કયું છે તો કે કે રાઇટ ઉપલબ્ધ છે હવે આપણે સેલ સ્ક્રિપ્ટ લખવા માટે વીમ એડિટરનો ઉપયોગ કરીશું અહીંયા વીમ પણ આપણે કયું લેવાનું છે તો કે વીઆઈ એટલે કે સિગવિન ટર્મિનલનો ઉપયોગ કરીશું બરોબર તો વીમ કે વીઆઈ શું છે જે એક વિઝ્યુઅલ ડિસ્પ્લે એડિટર છે વિઝ્યુઅલ એટલે શું તો કે તમારી સામે દેખાય છે ડિસ્પ્લે એડિટર છે મતલબ કે તમારી સામે જ એડિટ થાય છે તમારી સામે જ રન થશે
અને તમારી સામે જ એનું આઉટપુટ જોવા મળશે આ એડિટર જે છે યુનિક્સ અને લિનક્સ ની લગભગ તમામ આવૃત્તિઓ સાથે ઉપલબ્ધ હોય છે કયું તો કે વીમ અથવા તો આપણે કહી શકશું VI બરોબર આ જે એડિટર છે એ તમે કોઈ પણ યુનિક્સ અથવા તો લિનક્સ ની કોઈ પણ વર્ઝન ની OS ઇન્સ્ટોલ કરશો એની સાથે ઇનબિલ્ટ આવશે જ બરોબર તો આ જે છે વીમ એડિટર દ્વારા કાર્ય આપણા કિસ્સાની અંદર VI એટલે કે સિક્વિન ટર્મિનલ નો યુઝ થાશે બરોબર હવે જોવો જોઈએ આ વીમ ટેક્સ્ટ એડિટર છે જો મેં મેં શું કીધું આપણે જે જગ્યાએ વીમ આવશે ને આપણે VI સમજશું મતલબ કે સિક્વિન ઈ કોને બનાવ્યું છે તો કે આ વીમ એડિટર જે છે ટેક્સ્ટ એડિટર ઈ VI નું સુધારેલું એડિટર છે મતલબ કે VI એડિટર જે છે એનું એડવાન્સ્ડ વર્ઝન સોફ્ટવેર કોઈ હોય એડિટર તો ઈ કયું છે વીમ છે કોને બનાવ્યું તો કે બ્રેમ મુલેનર બરોબર બ્રેમ મુલેનર નામના એક વ્યક્તિ છે એને કાખું બનાવ્યું છે અને એને 1991 માં આ પબ્લિકલી મૂકવામાં આવ્યું મતલબ કે માર્કેટ ની અંદર જાહેર મૂકવામાં જાહેરમાં મૂકવામાં આવ્યું પબ્લિકલી તે મોટા ભાગની યુનિક્સ સિસ્ટમ સાથે વિતરણ કરવામાં આવતા VI એડિટર ની ઉન્નત આવૃત્તિ એટલે કે એન્હાન્સ્ડ વર્ઝન છે બરોબર તો વીમ શું છે તો કે લગભગ યુનિક્સ કે લિનક્સ ની લગભગ ઓપરેટિંગ તમામ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્બાઈન કરેલું જોડેલું એક એડવાન્સ્ડ વર્ઝન જે છે ઈ એડિટર ટેક્સ્ટ એડિટર છે ટેક્સ્ટ એડિટિંગ નું કાર્ય છે ઈ અતિ કાર્યક્ષમતાથી કરવા માટે બનાવેલું વીમ એક અત્યંત વિન્યાસી એટલે કે જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવું કન્ફિગરેબલ એડિટર છે હવે તમારી જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે તમે એને સેટ કરી શકો છો કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં અને લગભગ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં અને એક અલગ વિનિયોગ તરીકે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં બંનેમાં વીમ એડિટરનો ઉપયોગ કરી શકાય છે મતલબ કે આ વીમ એડિટરની મદદથી કે વી એડિટરની મદદથી તમે યુનિક્સ કે લિનક્સના કમાન્ડ પણ એક્ઝિક્યુટ કરી શકો છો અને એ જ યુનિક્સ અથવા તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે સેલ સ્ક્રિપ્ટિંગ પણ યુઝ કરી શકો છો અને આપણે અહીંયા સેલ સ્ક્રિપ્ટિંગનો જ ઉપયોગ કરવાનો છે આ ભાગની અંદર આ આખા ચેપ્ટરની અંદર બરાબર અને સેલ સ્ક્રિપ્ટિંગમાં શું થશે તો કે બે પ્રકારની ફાઇલ બને એક જે છે એ સાદી ફાઇલ ટેક્સ્ટ ફાઇલ કે જેમાં લખાણ તમે જેવું ટાઈપ કરો છો એવું જ પ્રિન્ટ થશે બીજું તો કે સેલ સ્ક્રિપ્ટિંગની ફાઇલ એની અંદર તમામ લખાણ લખવા માટેના કમાન્ડ અલગ અલગ હશે અને આપણે અગાઉ કમાન્ડ જોયા કે કઈ વસ્તુ માટે કેવી રીતના કમાન્ડ યુઝ થશે બરોબર હવે વીમ એડિટરમાં કામ કરવા માટે આપણે પ્રથમ શરૂઆત કરવી પડશે સૌ પ્રથમ શું કરવું પડશે તો એક નવી ટર્મિનલ વિન્ડો લેવી પડશે બરોબર એટલે આપણા કેસની અંદર આપણે એક સિગ્વિન ટર્મિનલ ઓપન કરશું આપણે બે રીતના વીમ એડિટર ઓપન કરી શકીએ બરોબર બે રીતના જો વીમની મદદથી એડિટરની મદદથી બે રીતના નવી ફાઇલ બની શકે બરોબર અથવા તો વીમ એડિટર ઓપન કરી શકો હવે એડિટર નવું નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે ટર્મિનલ યુઝ કર્યું છે એ ટર્મિનલ ડિફોલ્ટ જે છે એ કમાન્ડમાં કામ કરશે મતલબ કે ડિફોલ્ટ એમાં તમે જે ટાઈપ કરો છો એ કમાન્ડ ગણશે પણ એની અંદર એડિટર ખોલવું છે વીમ એડિટર કે VI તો તમે બે રીતના ખોલી શકો કઈ રીતના પહેલી રીત એવું છે કે જ્યાં પ્રોમ્પ્ટ દેખાય છે કર્સર જ્યાં બ્લિંક થાય છે ત્યાં શું લખવાનું છે VI આટલું ટાઈપ કરી અને એન્ટર આપશો તો પણ આટલું ટાઈપ કરી અને એન્ટર કી દબાવશો તો પણ તમે VI એડિટરમાં ઓપન થઈ જશો અથવા તો આવું નથી કરવું તો બીજો રસ્તો એ છે કે VI લખો અને ત્યારબાદ સ્પેસ મૂકી અને ફાઇલનું નામ લખવાનું છે પહેલો રસ્તો શું છે તો કે ખાલી VI લખીને એન્ટર આપવાનું છે બીજો રસ્તો તો કે VI લખી અને સ્પેસ મૂકીને ફાઇલનું નામ લખવાનું છે બંને રીતથી તમે VI એડિટરની અંદર એન્ટર થઈ શકશો બરોબર બરોબર અને આકૃતિ તમને દર્શાવી છે વીમ એડિટર ઇન્ટરફેસ દર્શાવેલ છે કે જ્યારે આપણે ફાઇલનું નામ જણાવેલું હોતું નથી બરોબર બે રીતના VI ની અંદર એન્ટર થઈ શકશો જો તમને આકૃતિ જે દર્શાવી છે ઈ ઇમેજ ની અંદર VI એડિટર ઓપન થઈ ગયું છે તમને નામ પણ આપ્યું છે જો વીમ અથવા તો VI ઇમ્પ્રુવ પણ આની અંદર તમે ફાઇલનું નામ નથી લખેલું માત્ર VI લખીને એન્ટર આપેલું છે એટલે તમારી સામે VI એડિટર આ ઓપન થઈ ગયું છે બીજો રસ્તો એ હતો કે VI સ્પેસ મૂકી અને ફાઇલનું નામ લખો છો બરોબર ત્યારબાદ હવે તમને જે આપેલું છે આ એ પહેલી વસ્તુ હતી આ બીજી વસ્તુ એ છે કે ફાઇલના નામ સાથે જણાવીને વીમ એડિટર ચાલુ કરવું એ એક સારો વિકલ્પ છે શું કામ કારણ કે શરૂઆતથી તમે જો ફાઇલનું નામ આપી દીધું હશે તો એ ફાઇલને ક્લોઝ કરતી વખતે તમારે ફાઇલનું નામ આપવું પડશે નહીં બે રીતના આપી શકો છો શરૂઆતમાં જો ફાઇલનું નામ નહીં આપો તો છેલ્લે ફાઇલનું નામ આપવું પડશે અને જો શરૂઆતમાં જ ફાઇલનું નામ આપી દેશો તો છેલ્લે સેવ કરતી વખતે ફાઇલનું નામ આપવું પડશે નહીં પણ બેસ્ટ વિકલ્પ એ છે કે શરૂઆતની અંદર જ ફાઇલનું નામ આપી દેવાનું બરોબર અને નીચે જણાવેલો આદેશ એટલે કે કમાન્ડ ટાઈપ કરો કઈ રીતના જો આ જે મેથડ છે એ જો
કઈ રીતના છે તો કે VI પછી સ્પેસ મૂકીને તમને જે આ આપેલું છે આ શું છે ફાઇલ નું નામ જો આ શરૂઆતથી જ ફાઇલ નું નામ આપી દીધું એટલે સેવ કરતી વખતે ફાઇલ નું નામ લખવાની જરૂર નથી અને એન્ટર કી દબાવવાથી જ્યારે આદેશનો અમલ થશે ત્યારે નીચે જે આકૃતિ દર્શાવેલી છે એવી રીતના એડિટર ખુલશે હવે જે એડિટર ખુલેલું છે એની અંદર ડાબી સાઈડ લેફ્ટ સાઈડ આવી ટિલ્ડ ની સાઇન તમને જોવા મળશે ક્રમબદ્ધ આ શું દર્શાવે છે કે તમારું એડિટર જે છે એ લખાણ લખવા માટે રેડી છે પરંતુ તમે જે લખાણ લખવાનું સ્ટાર્ટ કરેલું નથી અને છેલ્લે જે છે એ તમને એક સ્ટેટસ બતાવશે કે તમારી ફાઇલ નું નામ શું છે તો આવી ગયો ફર્સ્ટ વિમ ફાઇલ અને ન્યુ ફાઇલ છે ત્યારબાદ અહીંયા જે ઇમેજ કે આકૃતિ હતી એમાં શું બતાવ્યું ટિલ્ડ સાઇન જો અહીં તમે જોઈ શકો કે આકૃતિમાં સ્ક્રીનમાં ડાબી બાજુએથી ટિલ્ડ થી ભરેલું છે દરેક લાઇન જે છે ટિલ્ડ સાઇન થી છે આનો મતલબ શું થાય તો કે ટિલ્ડ સિમ્બોલ જે છે એ શું સૂચવે છે કે આ લીટીઓ એડિટર દ્વારા ઉપયોગમાં હજી લાવવાની બાકી છે મતલબ કે અહીં લખાણ લખી શકો છો પણ હજી લખેલું નથી અહીં એક નોંધ કરશું કે કર્સર જે છે એ સ્ક્રીનની ટોચ એટલે કે ટોપ ઉપર ડાબા ખૂણે દેખાય છે કર્સર જે છે એ ટેપ ટોપ લેફ્ટ ઉપર હશે અને છેલ્લી લીટી ઉપર અમુક લખાણ દેખાય છે આ છેલ્લી લીટી જે છે એને શું કહેવાય તો કે કમાન્ડ લાઇન મોડ તરીકે ઓળખાશે આપણે આગળ જોશું કે VI ના અલગ અલગ ત્રણ મોડ છે કયા મોડ દ્વારા શું કાર્ય થશે તે અને તે ફાઇલમાં રહેલી કુલ લીટીઓ અને કોલમની સંખ્યા સાથે ફાઇલનું નામ પ્રદર્શિત કરે છે ત્યારબાદ હવે જો વિમ એના પછીનો ટોપિક આપણે જોઈએ છીએ એટલે કે ત્રીજો ટોપિક જોઈએ છીએ એ છે વિમ પદ્ધતિઓ એટલે કે વિમ મોડ્સ અહીંયા આપણે VI સમજવાનું છે તો કેટલા મોડ્સ હોય છે તો જનરલી વિમ એડિટરની અંદર આપણી પાસે કુલ ત્રણ મોડ હોય છે કેટલા મોડ હશે કુલ ત્રણ મોડ હોય છે અહીંયા આપેલું છે જો વિમ એડિટર દ્વારા વિમ એડિટર જે છે એ ત્રણ જુદી જુદી પદ્ધતિઓમાં કામ કરે છે મતલબ કે ત્રણ અલગ અલગ મોડ્સમાં કામ કરશે એમાં કયા કયા મોડ પહેલો મોડ જે છે એ છે કમાન્ડ મોડ બીજો જે મોડ આપેલો છે એ છે ઇન્સર્ટ મોડ અને ત્રીજો મોડ આપેલો છે એ છે લાસ્ટ લાઇન મોડ હવે ઘણી વખત આ ત્રીજો મોડ જે આપેલો છે લાસ્ટ લાઇન મોડ એનું એક બીજું નામ છે એ છે એક્ઝિક્યુટ મોડ આ લાસ્ટ લાઇન મોડ જે છે મિત્રો એનું એક બીજું નામ છે એ છે એક્ઝિક્યુટ મોડ બરોબર તો આ એક્ઝિક્યુટ મોડ ક્યારેક પરીક્ષાની અંદર લાસ્ટ લાઇન મોડ ન લખેલું હોય ક્યારેક એવું કીધું હોય કે એક્ઝિક્યુટ મોડ સમજાવો તો આ તમને ખબર હોવી જોઈએ કે લાસ્ટ લાઇન મોડનું જ બીજું નામ શું છે એક્ઝિક્યુટ મોડ છે ઇન શોર્ટ આ વિમ જે એડિટર છે એ કુલ ત્રણ મોડની અંદર કામ કરશે અને આમાં ત્રણ મોડ છે એમાં તમે જ્યારે વિમ એડિટર સ્ટાર્ટ કરશો બરોબર ત્યારે ડિફોલ્ટ મોડ કયો હશે તો કે આ જે છે એ તમારો ડિફોલ્ટ મોડ હશે બરોબર કયો મોડ તો કે કમાન્ડ મોડ છે એ એઝ અ ડિફોલ્ટ મોડ તરીકે કાર્ય કરશે હવે જો એમાં દરેકે દરેક મોડ આપણે સમજવાની કોશિશ કરીએ તો પહેલો મોડ છે એ કયો છે કમાન્ડ મોડ હવે જો આપણે જ્યારે વિમ એડિટર વડે કોઈ ફાઇલને એડિટ કરવાનું શરૂ કરીશું બરોબર પરંતુ આ થિયરી જે છે એ થિયરીને આપણે પહેલા પ્રેક્ટિકલ સ્વરૂપે સમજી લઈએ ત્યારબાદ આપણે થિયરી તરીકે આગળ વધશું હવે જેવી રીતના તમે એડિટર ઓપન કરવાનું છે તો ડેસ્કટોપ ઉપર તમે જોઈ શકો છો કે આપણી પાસે સિગવિન ટર્મિનલ આપેલું છે એની ઉપર તમે ડબલ ક્લિક કરશો એટલે તમારી સામે આ ટર્મિનલ ઓપન થઈ જશે હવે તમારે જે ડ્રાઈવમાં પાસ થવું છે જે ડ્રાઈવમાં કામ કરવું છે એ ડ્રાઈવ અથવા તો ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી તરીકે તમારે બનાવવી પડશે ઉદાહરણ તરીકે મારે ઈ ડ્રાઈવમાં કામ કરવું છે તો સીડી કમાન્ડની મદદથી સીડી સ્પેસ મૂકીને જે ડ્રાઈવમાં જવું છે એ ડ્રાઈવનું નામ મારે ઈ ડ્રાઈવમાં જવું છે તો ઈ કોલન આટલું લખીને હું એન્ટર આપીશ એટલે હવે મારી કરંટ ડિરેક્ટરી જે છે એ પહેલાં ટિલ્ડ સાઇન હતી મતલબ કે ડિફોલ્ટ હોમ ડિરેક્ટરી હવે કરંટ ડિરેક્ટરી કઈ થઈ જશે તો કે સિગવિન ડ્રાઈવ સ્લેશ ઈ એટલે હવે હું ઈ ડ્રાઈવમાં કામ કરું છું હવે શું કરવાનું રહેશે તો કે તમારે VI એડિટર ઓપન કરવાનું છે પરંતુ VI કઈ રીતના ઓપન કરશો તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે VI જે છે VI ને આપણે ઓપન કરવા માટે બે રીત આપણી પાસે હતી એમાં પહેલી રીત હતી કે ખાલી VI લખી અને તમારે શું કરવાનું છે તો કે એન્ટર એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓપન થયું છે એ તમારું VI એડિટર જે છે એ ડિફોલ્ટ આપણી પાસે કુલ ત્રણ મોડ હતા કમાન્ડ મોડ ઇન્સર્ટ મોડ અને લાસ્ટ લાઇન અથવા તો એક્ઝિક્યુટ મોડ એમાં મેં કીધું હતું કે ડિફોલ્ટ મોડ કયો હશે તો કે કમાન્ડ મોડ હશે મતલબ કે તમારું VI એડિટર જે છે એ કમાન્ડ મોડની અંદર ઓપન થયું હશે હવે શું કરવાનું છે તો કે અહીં તમે લખાણ કોઈ વસ્તુનું લખી નહીં શકો લખાણ લખવા માટે તમારે બીજો મોડ એટલે કે ઇન્સર્ટ મોડમાં જવું પડશે
ઇન્સર્ટ અત્યારે તમે કમાન્ડ મોડમાં છો તો કમાન્ડ મોડમાંથી સ્વિચ થવું છે ઇન્સર્ટ મોડની અંદર તો તમારે શું કરવું પડશે કયા મોડમાં જવું છે ઇન્સર્ટ ઇન્સર્ટ મોડમાં જવું છે તો આઈ કીબોર્ડમાંથી આઈ પ્રેસ કરશો એટલે તમે હવે ઇન્સર્ટ મોડની અંદર આવી ગયા હવે તમારે જે કઈ લખાણ લખવું છે એ લખી શકો છો હું લખાણ લખું છું કે હેલો ગુડ મોર્નિંગ ટુ એવરીવન બરોબર આવું એક મેં લખાણ લખેલું છે હેલો ગુડ મોર્નિંગ ટુ એવરીવન પણ આ યાદ રાખજો કે મેં ફાઇલનું નામ શરૂઆતમાં આપેલું નથી શરૂઆતમાં વી એડિટર ઓપન થયું ત્યારે કયો મોડ હતો તો કે ડિફોલ્ટ જે છે એ કમાન્ડ મોડ હતો જેમાં હું કોઈ લખાણ લખી શકતો નથી બરોબર લખાણ લખવા માટે મારે કયા મોડમાં ટ્રાન્સફર થવું પડશે તો કે ઇન્સર્ટ મોડની અંદર અને ઇન્સર્ટ મોડમાં કેવી રીતના જશો તો કે કીબોર્ડમાંથી આઈ પ્રેસ કરશો એટલે તમે ઇન્સર્ટ મોડમાં જઈ શકશો બરોબર કીબોર્ડમાંથી આઈ પ્રેસ કરશો તો ઇન્સર્ટ મોડમાં ઇન્સર્ટ મોડની અંદર હજી બીજા ઓપ્શન છે આઈ પ્રેસ કરશો તો ઇન્સર્ટ કરવા દેશે એ પ્રેસ કરશો તો એપેન્ડ કરવા દેશે એપેન્ડ એટલે શું તો કે લખાણ જ્યાં પૂરું થાય છે એના પછી ઉમેરાશે ફાઇલમાં તો અત્યારે મારે ઇન્સર્ટ કરવું છે તો હું ઇન્સર્ટ મોડમાં આઈ પ્રેસ કરી અને મારે જે લખાણ લખવું તો એ લખાઈ જશે ત્યારબાદ તમે એન્ટર આપો છો અને પાછું એન્ટર આપો છો હવે તમારે કયા મોડમાં જવાનું છે તો કે પાછું જવાનું છે લાસ્ટ લાઈન થતો એક્ઝિક્યુટ મોડમાં બરોબર તો હું એસ્કેપ કી દબાવીશ એટલે હવે તમે સેમ આવી ગયા તો કે હવે જે છે એ આપણે પાછા કમાન્ડ મોડની અંદર આવી ગયા છીએ બરોબર એસ્કેપ કી દબાવશો એટલે પાછા કમાન્ડ મોડમાં આવી ગયા હવે આને સેવ કરવું છે તો શું કરવાનું તો કે કોલન સેવ કરશો સેવ કરવા માટે કોલન લખવાનું છે અને ડબલ્યુ ક્યુ બરોબર ડબલ્યુ ક્યુ એટલે શું થાય તો કે રાઇટ એન્ડ ક્વિટ મતલબ કે જે લખાણ ઉપર મેં લખેલું છે એને તમારે ફાઇલની અંદર રાઇટ કરવાનું છે અને આ એડિટર જે છે એને તમારે ક્લોઝ કરવાનું છે અને પાછું તમારે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવી જવાનું છે તો ડબલ્યુ ક્યુ પણ આ યાદ રાખો કે શરૂઆતમાં મેં ફાઇલનું નામ નથી આપ્યું એટલે અત્યારે તમારે આપવું પડશે ડબલ્યુ ક્યુ સ્પેસ મૂકી અને ફાઇલનું નામ હું ફાઇલના નામ તરીકે આપી દઉં કે ડેટા ડોટ ટી એક્સ ટી બરોબર આટલી વસ્તુ યાદ રહેશે એન્ટર પ્રેસ કરશો એટલે હવે તમે જુઓ શું થયું ડબલ્યુ ક્યુ એ શું કર્યું તો કે એને રાઇટ કર્યું મતલબ કે તમે જે લખાણ લખ્યું છે ડેટા ડોટ ટી એક્સ ટીમાં લખશે અને ત્યાંથી લખ્યા પછી તમને પાછું કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર લઈ આવશે હવે તમારે ઈ ડ્રાઈવની અંદર આવી એક ડેટા નામની ફાઇલ બની ગઈ હશે જે આપણે જોઈ લઈએ બરોબર આ ઈ ડ્રાઈવ અને ઈ ડ્રાઈવની અંદર તમારી પાસે આ ડેટા નામની એક ફાઇલ બની ગઈ છે જે ફાઇલની અંદર તમે કન્ટેન્ટ પણ જોઈ શકો છો હેલો ગુડ મોર્નિંગ ટુ એવરીવન આવો કન્ટેન્ટ લખાયેલો છે હવે શું કરશો આની અંદર તો કે આ જે ફાઇલ તમને છે જોવા મળે છે એ ફાઇલને મારે હવે રન કરવી છે તો હું રન કઈ રીતના કરી શકીશ તો એ ફાઇલનું કન્ટેન્ટ અહીંયા જોવું હોય તેના માટે આપણી પાસે કમાન્ડ કયો હતો કેટ હતો જ તો સિમ્પલ થઈ ગયું કેટ અને ફાઇલનું નામ ડેટા ડોટ ટી એક્સ ટી આટલું લખી અને એન્ટર આપશો એટલે જો તમને આઉટપુટ જોવા મળે છે કે ફાઇલની અંદર હેલો ગુડ મોર્નિંગ ટુ એવરીવન આટલું લખેલું છે બરોબર તો આ ત્રણ મોડ આપણી પાસે અવેલેબલ હતા અને ત્રણ મોડનો આપણે થિયરીકલ જોઈએ હવે એમાં જો પહેલો મોડ કયો હતો તો કે એ કમાન્ડ મોડ હતો બરોબર તો જો આપણે જ્યારે વીમ એડિટર વડે કોઈ ફાઇલને એડિટ કરવાનું શરૂ કરીશું મતલબ કે વીમ એડિટર જ્યારે સ્ટાર્ટ કરશો ત્યારે કયા મોડમાં આવશે ડિફોલ્ટ કમાન્ડ મોડમાં ત્યારે વીમ એડિટર જે છે કયા મોડમાં ખુલશે તો કે કમાન્ડ મોડમાં ખુલશે આપણે અનેક વિવિધ કમાન્ડ આપી શકીએ કે જે આપણને ફાઇલમાં વચ્ચે લખાણ ઉમેરવા કમાન્ડ મોડમાંથી તમારે લખાણ લખવું છે બરોબર તો એના માટે કમાન્ડ મોડમાંથી એ કેટલા ઓપ્શન આપણને પ્રાપ્ત થાય તો કે લખાણ નવું જ લખાણ ઉમેરવું છે તો ઇન્સર્ટ મોડ બરોબર અને કોઈ ફાઇલની અંદર લખાણ છે અને પછી એની પાછળ એડ કરવું છે તો અંતમાં લખાણ ઉમેરવા માટે એપેન્ડ મોડ છે બરોબર ઇન્સર્ટ મોડ માટે આઈ યુઝ થશે એપેન્ડ મોડ માટે એ યુઝ થશે અને કોઈ લખાણને રદ કરવું છે ડિલીટ કરવું છે તો એના માટે ડી યુઝ થશે અથવા તો કોઈ લખાણને સર્ચ કરવું છે શોધવા માટે તો એના માટે એસનો યુઝ કરી શકો છો કેટલા ઓપ્શન આપણને મળ્યા છે કમાન્ડ મોડ પછી બીજા મોડમાં જવા માટે તો કે ઇન્સર્ટ માટે આઈ એપેન્ડ માટે એ ડિલીટ માટે ડી અને સર્ચ કરવા માટે એસ અને ફાઇલમાં ફરવા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ નેવિગેટ કરવું હોય એની પણ સુવિધા આપે છે અહીં આપણે નોંધ કરીશું કે કમાન્ડ મોડ વાપરવાનું ચાલુ કરીએ કે તરત જ આપણે લખાણ ઉમેરી શકતા નથી આ ખાસ ધ્યાન રાખજો કમાન્ડ મોડમાં જ્યારે વી એડિટર હશે ત્યારે કમાન્ડ મોડમાં તમે કોઈ લખાણ લખી શકતા નથી લખાણ લખવા માટે તમારે ફરજિયાત કમાન્ડ મોડમાંથી ઇન્સર્ટ મોડમાં ટ્રાન્સફર થવું પડશે હવે ફાઇલમાં કોઈ લખાણ ઉમેરવા માટે
આપણે લખાણ ઉમેરવા એટલે કઈ રીતના નવું જ લખાણ લખવું છે કે કોઈ જૂના લખાણની પાછળ લખાણ લખવું છે તો નવું જ લખાણ લખવું હોય તો ઇન્સર્ટ મોડ અને ઇન્સર્ટ મોડ માટે કયું છે તો કે આઈ પ્રેસ કરવાનો છે એપેન્ડ મોડ કોઈ જૂનું લખાણ છે એની પાછળ લખાણ એડ કરવું છે તો એ આવશે અથવા તો ઓપન એટલે ઓપન માટે શું આવશે ઓ આ ત્રણમાંથી કોઈ પણ એક પણ જનરલી આપણે ઇન્સર્ટ માટે નવા લખાણ માટે આઈ જ આપશું પણ ઓપ્શન ખબર હોવી જોઈએ કે ઇન્સર્ટ મોડમાં આઈ એપેન્ડ છે છે એ અને ઓપન માટે ઓ કમાન્ડ સૌપ્રથમ આપવો પડશે પણ જનરલી આપણે કયું આપશું ઇન્સર્ટ જ કમાન્ડ મોડનું વિસ્તરણ એ વિઝ્યુઅલ મોડ છે બરોબર ફાઇલના લખાણનો કોઈ ભાગ પસંદ કરવા વિઝ્યુઅલ મોડ એક લવચીક એટલે કે ફ્લેક્સિબલ અને સરળ રસ્તો છે તમે કોઈ પણ ફાઇલ છે એમાંથી કોઈ પર્ટિક્યુલર લખાણ જે છે એને જ સિલેક્ટ કરી શકો છો માહિતીનો કોઈ બ્લોક કે જેમાં ફેરફાર કરવાનો છે તેને પસંદ કરવા માટે એકમાત્ર રસ્તો છે માનો કે તમારી પાસે 10 લાઇનની માહિતી છે ફાઇલમાં એમાંથી કોઈ 3 લાઇનને કોઈ ફેરફાર કરવો છે તો સૌપ્રથમ તમારી 3 લાઇનને શું કરવું પડશે સિલેક્ટ કરવું પડશે અને પછી તમે એના ઉપર કાર્યવાહી કરી શકો છો આના પછી એક કોષ્ટક આપેલું છે ને કોષ્ટકમાં અલગ અલગ અક્ષર એટલે કેરેક્ટર્સ આપેલા છે જે આપણને વિઝ્યુઅલ મોડમાં મદદ કરે છે બરોબર કયા કેરેક્ટર દ્વારા કઈ વસ્તુ થશે એ જોઈએ જો આ જે છે એ શું છે કોષ્ટક જે છે એ વિઝ્યુઅલ મોડમાં વપરાતા અક્ષરો છે એટલે કે જ્યારે તમે વિઝ્યુઅલ મોડમાં હોય ત્યારે કયા અક્ષરથી આ બધા અક્ષર છે ને મિત્રો એને કી સ્ટ્રોક કહેવામાં આવે છે આ બધા અક્ષરો તમે જોવો છો એ બધા જ અક્ષરોને એક નામ આપવામાં આવે છે અને નામને આપણે શું કહેશું તો કે નામ જે છે મિત્રો એ કી સ્ટ્રોક છે અને તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો કે આપણી પાસે કુલ આવા અક્ષરો છે કે જે અક્ષરોનો ઉપયોગ કરી અને તમે એનું આગળ કાર્યવાહી કરી શકો છો કયા કયા અક્ષરો છે જો અહીંયા આપણને કુલ જોવા જશું તો વિદ્યાર્થી મિત્રો આ પેલા અક્ષરો જે કઈ છે આ બરોબર તો એ અક્ષરોને આપણે શું નામ આપી શકીએ તો કે અક્ષરો જે કઈ છે એને આપણે એક વસ્તુ કહી શકીએ કે આ જે અક્ષર છે બધા એને નામ શું અપાય છે તો કે એ કી સ્ટ્રોક તરીકે ઓળખાશે બરોબર આ બધા જે છે એ શું છે આ તમને જે અક્ષર દેખાવા મળે છે ને વી છે બરોબર આ કેપિટલ વી છે સ્મોલ વી કંટ્રોલ પ્લસ વી છે આ બધાને એક નામ આપવામાં આવે છે અને એ નામ શું છે તો કે કી સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવશે આ બધું શું છે કી સ્ટ્રોક અને કી સ્ટ્રોકની અંદર તમે જોઈ શકો છો કે પહેલું જે આપેલું છે તમને એ શું છે કી સ્ટ્રોકની અંદર જે ફર્સ્ટ છે બરોબર આ ફર્સ્ટ જે છે એ શું છે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ઓકે હવે જે કી સ્ટ્રોકમાં ફર્સ્ટ છે એ સ્મોલ વી છે સ્મોલ વી નું કામ શું છે તો કે વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે વિઝ્યુઅલ મોડને એક્ટિવ કરવો હોય તો સ્મોલ વી પણ અક્ષરોમાં સુધારાની સુવિધા આપશે તમે જ્યારે વિઝ્યુઅલ મોડ છે એ સ્મોલ વી થી એક્ટિવ કરો છો ત્યારે માત્ર ને માત્ર તમને અક્ષર જે છે કેરેક્ટરમાં સુધારો કરવા દેશે કેપિટલ વી છે તો કેપિટલ વી છે એ વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે છે બે વસ્તુ સક્રિય જ બનાવશે વિઝ્યુઅલ મોડ પણ સ્મોલ વી થી અક્ષરો જ સુધારી શકો છો જ્યારે કેપિટલ વી જે છે એમાં કોઈ લાઈન આખી સુધારવી હોય તો એ પણ સુધારવાની સુવિધા આપે છે કંટ્રોલ પ્લસ સ્મોલ વી કરશો મિત્રો તો શું થશે તો કે બ્લોક વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે બરોબર બ્લોક વિઝ્યુઅલ મોડ જે છે એને સક્રિય બનાવશે લખાણના લંબચોરસ વિસ્તારમાં સુધારાની સુવિધા આપશે આખું લખાણ નહીં બરોબર માનો કે આ લખાણ છે તો એ લખાણ આખી લખાણ છે એમાંથી આટલું લખાણ નહીં ખાલી આટલું જ લખાણ જે છે તમે બ્લોક બનાવો છો તો આટલા જ બ્લોકની અંદર તમને સુધારાની પરમિશન આપે છે એના સિવાય ક્યાં સુધારો કરી શકતા નથી આ બધા વિઝ્યુઅલ મોડમાં અલગ અલગ કયા અક્ષર વપરાય છે એનું ઉદાહરણ છે ત્યારબાદ આ કમાન્ડ મોડ હતો આપણી પાસે હવે આઈ પ્રેસ કરો છો એટલે શું થયું તો કે ઇન્સર્ટ મોડમાં ટ્રાન્સફર થયા તો હવે ઇન્સર્ટ મોડ જે છે એમાં કઈ રીતના કામ થશે એ જોઈએ હવે આવશે એ કયો છે ઇન્સર્ટ મોડ એના માટે શું થશે તો કે આઈ કી પ્રેસ કરવી પડશે જ્યારે આપણે ઇન્સર્ટ એપેન્ડ અથવા ઓપન આદેશ આપીએ છીએ ત્યારે આપણે ઇન્સર્ટ મોડમાં જ રહીશું બરોબર આઈ જે છે આઈ પ્રેસ કરશો એ પ્રેસ કરશો કે ઓ પ્રેસ કરશો તમે મોડ કયો ટ્રાન્સફર થશે તો કે ઇન્સર્ટ મોડમાં ટ્રાન્સફર થશો વર્તમાન ટેક્સ્ટ એડિટર જે છે આપણને કાર્યની ચાલુ સ્થિતિ બતાવે છે એક વખત આપણે ઇન્સર્ટ મોડમાં આવીએ પછી આપણી ફાઇલમાં આપણે લખાણ ટાઈપ કરી શકીએ જો જ્યાં સુધી ઇન્સર્ટ મોડમાં એન્ટર નહીં થાવ ત્યાં સુધી તમે નવું લખાણ ટાઈપ કરી શકતા નથી તેમજ ફાઇલની અંદર આપણે નેવિગેટ પણ કરી શકીએ બરોબર આ બધું કરવા માટે તમારે ફરજિયાત પણ ઇન્સર્ટ મોડમાં આવવું પડશે બરોબર
ઇન્સર્ટ મોડમાં તમારે જે કાંઈ લખાણ લખવું છે લખાણ બધું લખાઈ જાય પછી અગેન પાછો તમારે ક્યાં જવું પડશે તો કે કમાન્ડ મોડમાં જવું પડશે બરોબર તો શું થશે એસ્કેપ કી દબાવશો હવે લખાણ લખાઈ જાય પછી એસ્કેપ કી દબાવીને આપણે કમાન્ડ મોડ અને ઇન્સર્ટ મોડમાં ટોગલ ટોગલ એટલે સ્વિચ કરી શકશો કમાન્ડમાંથી ઇન્સર્ટમાં ઇન્સર્ટમાંથી કમાન્ડમાં બરોબર એટલે કે ટોગલ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં બદલવું આવું કરી શકીએ છીએ સેના દ્વારા એસ્કેપ કી દ્વારા આપણે જ્યારે વીમ એડિટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ ક્રિયા શું કરશો તો કે ઘણી વખત આ ક્રિયા કરવાની થતી હોય તો એસ્કેપનો ઉપયોગ અહીંયા ખાસ યાદ રાખવાનો રહેશે નીચે કોષ્ટક આપેલું છે એની કોષ્ટકમાં અક્ષરો આપેલા છે જે અક્ષરો જે છે એ આપણને ઇન્સર્ટ મોડની અંદર મદદ કરશે તો જ્યારે તમે ઇન્સર્ટ મોડમાં જાઓ છો બરોબર જેવી રીતના આપણે કમાન્ડ મોડમાં હતા ને જે કેરેક્ટર દ્વારા આપણે કાર્ય કરી શકતા હતા કી સ્ટ્રોક બસ એવા જ કાંઈ કી સ્ટ્રોક્સ એમાં છે તો કે ઇન્સર્ટ મોડમાં આપણે જોઈએ હવે જો આ ઇમેજ આપેલી છે ઇમેજમાં નીચે લખ્યું છે કે કોષ્ટક અને આ કોષ્ટક શેના માટે તો કે ઇન્સર્ટ મોડમાં વપરાતા કેરેક્ટર્સ એટલે કે અક્ષરો મતલબ કે તમે જ્યારે ઇન્સર્ટ મોડની અંદર આવી જશો અને પછી એમાં કંઈ લખાણ લખી નાખ્યું છે પછી લખાણમાં કોઈ સુધારો કરવો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તેના માટે કયા કયા કી સ્ટ્રોક આ બધા તમને આપેલા છે આ મિત્રો આ બધા શું છે ઇન્સર્ટ મોડના કી સ્ટ્રોક છે બરોબર એમાં પહેલું કી સ્ટ્રોક છે સ્મોલ એ સ્મોલ એ શું કરશે તો કે કર્સર જે છે એના વર્તમાન સ્થાન પછી લખાણ ઉમેરવા માટે કર્સર તમારું જ્યાં હશે ત્યાર પછી મતલબ કે આ એપેન્ડ છે પછી આપ્યું છે આઈ આઈ એટલે શું ઇન્સર્ટ એટલે કર્સરના વર્તમાન સ્થાન પહેલા આ પહેલા એપેન્ડ જે છે એ પછી પહેલા હશે એટલે શું થશે તો કે અહીંયા ઓવરરાઇટ થશે ને અહીંયા એપેન્ડ થશે પછી કેપિટલ એ આપ્યો છે કેપિટલ એ શું કરશે તો કે વર્તમાન લીટીના અંતમાં બરોબર આ કોના અંતમાં તો કે કોઈ લાઈન છે એના અંતમાં છે બરોબર ઓલા કર્સરનું સ્થાન હતું એના પછી કે પહેલા અહીંયા વર્તમાન લીટી જે લાઈન છે એના અંતમાં લખાણ ઉમેરશે કેપિટલ આય શું કરશે તો કે વર્તમાન લીટીની શરૂઆતમાં કેપિટલ આય શું કરશે તો કે વર્તમાન જે લીટી છે લાઈન છે એની શરૂઆતમાં તો જો અંતમાં હોય તો એપેન્ડ થશે અને શરૂઆતમાં હશે તો ઓવરરાઇટ થશે પછી ઓ આપેલો છે પણ કેપિટલ ઓ છે જો છે કેપિટલ ઓ શું કરશે કર્સર જે છે એના વર્તમાન સ્થાનની ઉપર વર્તમાન સ્થાનની ઉપર એક નવી લીટી ઉમેરવા માટે બરોબર વર્તમાન જે તમારું સ્થાન છે એની ઉપર એક નવી લીટી ઉમેરશે અને સ્મોલ એ જે છે એ શું કરશે એની નીચે એક નવી લીટી એટલે કરશે એટલે કે વર્તમાન સ્થાનની નીચે એક નવી લીટી જે છે એ ઉમેરવા માટે ઉપયોગ થશે બરોબર તો આવી રીતના જે બધા રહી એ કી સ્ટ્રોક કયા મોડના છે તો કે ઇન્સર્ટ મોડની અંદર વપરાતા અલગ અલગ કી સ્ટ્રોક છે આમ જોવા જાવ તો કુલ ત્રણ જ થાય એ આઈ અને ઓ પણ ત્રણે ત્રણને સ્મોલ અને કેપિટલમાં યુઝ કરેલા છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો મોડ તમે જે જોવો છો મિત્રો એ છે લાસ્ટ લાઈન મોડ અને આ જ મોડનું બીજું નામ છે એ એક્ઝિક્યુટ મોડ છે બરોબર હવે લાસ્ટ લાઈન મોડમાં કઈ રીતના શું કામ થાય છે જો સામાન્ય રીતે જે છે એ લાસ્ટ લાઈન મોડનો ઉપયોગ વીમ જે છે અથવા તો વી એડિટર છે એની અંદર જે કાર્ય કરો છો એ કાર્યને બંધ કરવા માટે મતલબ કે હવે વીમ એડિટરમાંથી બહાર નીકળવા માટે તમે લાસ્ટ લાઈન કે એક્ઝિક્યુટ મોડનો યુઝ કરી શકો છો એટલે કે છોડવા માટે અથવા તો ફાઇલનો સંગ્રહ કરવા બરોબર તમે જે લખાણ લખેલું છે એ લખાણ ફાઇલની અંદર સેવ થઈ જાય અને સેવ થઈ અને તમે પાછા વી એડિટરમાંથી પાછા કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આવી જાઓ એના માટે લાસ્ટ લાઈન મોડ અથવા તો એક્ઝિક્યુટ મોડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે લાસ્ટ લાઈન મોડમાં જવા માટે આપણે પહેલાં કમાન્ડ મોડ જે છે એમાંથી કોલન કી પ્રેસ કરવી પડશે હવે જો ડિફોલ્ટ મોડ આપણો કયો હતો કમાન્ડ મોડ બરોબર પછી કંઈ લખાણ એડ કરવું હતું તો આપણે આ ઇન્સર્ટ મોડમાં ગયા ઇન્સર્ટ મોડમાં જઈ અને પાછું તમે જે કંઈક લખાણ લખ્યું છે એ લખાઈ ગયું પણ હવે પાછું એસ્કેપ કી દબાવવી પડશે એસ્કેપ કી દબાવશો એટલે શું થશે તો કે ઇન્સર્ટ મોડમાંથી તમે પાછા ક્યાં આવી ગયા કમાન્ડ મોડમાં અને હવે આ કમાન્ડ મોડમાંથી તમારે લાસ્ટ લાઈન એટલે કે એક્ઝિક્યુટ મોડમાં જવું છે તો માત્ર શું કરવાનું છે તમારે કોલન કી દબાવશો ને એટલે હવે તમારો મોડ કમાન્ડ મોડમાંથી લાસ્ટ લાઈન મોડ અથવા તો એક્ઝિક્યુટ મોડમાં ટ્રાન્સફર થઈ જશે બરોબર લાસ્ટ લાઈન મોડમાં જઈ શકીએ છીએ આ કી દબાવ્યા પછી જો આટલું લખીને કાંઈ આગળ લખવાનું છે એન્ટર દબાવી દેવા નથી આ કોલન જે છે એ કી દબાવ્યા પછી આપણે એડિટર વિન્ડોની છેલ્લી લાઈનની શરૂઆતમાં એડિટર વિન્ડો જે છે એની છેલ્લી લાઈન મતલબ કે આ કોલન જે છે એની બાજુમાં સ્પેસ મૂકીને કેરેક્ટર અને તેની પાસે બ્લિંકિંગ કર્સર ઝબુકતું જોઈ શકશો કોલન લખશો એટલે એની બાજુમાં તમને કર્સર બ્લિંકિંગ થતું હશે એવું દર્શાવશે આ બ્લિંકિંગ કર્સર છેલ્લે શું દર્શાવે છે આ સ્થિતિ દર્શાવે છે કે એડિટર જે છે એ ક્યાં આવી ગયું છે હવે લાસ્ટ લાઈન કમાન્ડમાં આવી ગયું છે મતલબ કે અહીંયા તમે હવે કોઈ કોલન પછીના જે કમાન્ડ છે એ સ્વીકારવા તૈયાર છે હવે શું કરવાનું છે જો
લાસ્ટ લાઇન મોડ માંથી ફરી કમાન્ડ મોડ માં હવે લાસ્ટ લાઇન કમાન્ડ મોડ માંથી લાસ્ટ લાઇન માં આવતું તો કોલન દ્વારા આવે પછી લાસ્ટ લાઇન મોડ માં છો ને હવે કમાન્ડ મોડ માં આવું છે તો તો કે લાસ્ટ લાઇન મોડ માંથી ફરી કમાન્ડ મોડ માં ટોગલ કરવાનું ત્રણ રીતના શક્ય છે એમાં પહેલી રીત કઈ છે તો કે બે વખત આ એસ્કેપ કી દબાવો એટલે પાછા જો બે વખત એસ્કેપ કી દબાવશો ને મિત્રો એટલે તમે ગમે તે મોડ ની અંદર હશો ને ત્યાંથી ડિફોલ્ટ તમારો મોડ છે કમાન્ડ મોડ ત્યાં આવી જશો આનો ઉપયોગ ક્યારે કરાય તો કે જ્યારે તમને ખબર ન હોય કે અત્યારે આપણે કયા મોડમાં છીએ બરોબર અને કમાન્ડ મોડમાં જવું હોય તો બે વખત એસ્કેપ દબાવો એટલે ડિફોલ્ટ મોડ કમાન્ડ મોડ છે એમાં તમે આવી જશો બીજું તો કે જ્યાં સુધી આપણે ટાઈપ કરેલા બધા અક્ષરો સાથે શરૂઆતનું જ્યાં છે આ કોલન કેરેક્ટર જતું રહે ત્યાં સુધી બેક સ્પેસ કી દબાવો બરોબર અને ત્રીજું તો કે એન્ટર કી દબાવો ત્રણ રીતના જે છે એ લાસ્ટ લાઇન મોડમાંથી તમે કમાન્ડ મોડમાં જઈ શકો છો પણ એમાં સૌથી વધારે અગત્યનું કોઈ હોય તો એ આ છે પહેલું કે બે વખત એસ્કેપ કી દબાવો ત્યારે બરોબર હવે એના પછી આપણે જોવાનું છે કે વીમ એડિટર જે છે એની અંદર મારે એક નવી ફાઇલ બનાવવી છે બરોબર હવે નવી ફાઇલ કઈ રીતના બનશે આપણે એ જોવાનું છે તો પહેલા આપણે થિયરીકલ જોઈ લઈએ સોરી પ્રેક્ટિકલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે એનું પ્રેક્ટિકલ જોઈશું હવે જો આ તમને આપેલું છે હવે મારે એક ફાઇલ બનાવવી છે તો હવે આપણે બીજો ઓપ્શન વીઆઈ નો યુઝ કરશું પહેલા પ્રેક્ટિકલમાં માત્ર વીઆઈ લખ્યું હતું ને એન્ટર કર્યું હતું પછી કંઈક નામ લખ્યું કંઈક લખાણ લખ્યું હતું છેલ્લે આપણે કોલન પછી સ્પેસ મૂકી અને ડબલ્યુ ક્યુ લખેલું હતું બરોબર હવે આપણે શું કરશું તો કે હવે આપણે બીજો યુઝ કરશું કે વીઆઈ સ્પેસ મૂકીને જ્યારે કમાન્ડ એડિટર ઓપન કરો છો ત્યારે જ હું ફાઇલનું નામ આપી દઉં એટલે છેલ્લે ફાઇલના નામ આપવાની જરૂર રહેશે નહીં અને એવું લખું કે એબાઉટ અંડરસ્કોર ગાંધીજી ડોટ ટીએક્સટી આવી મારે એક ફાઇલ બનાવી છે બરોબર આવી ફાઇલ બની ગઈ એન્ટર આપો એટલે હવે તમે કમાન્ડ મોડની અંદર આવી ગયા જો છેલ્લે વિદ્યાર્થી મિત્રો જોઈજો તમને નામ દેખાડે છે કે તમે અત્યારે એબાઉટ ગાંધીજી ડોટ ટીએક્સટીમાં છો હવે આમાંથી લખાણ ઉમેરવા માટે તમારે શું કરવું પડશે તો કે કીબોર્ડમાંથી આઈ પ્રેસ કરો જેવો આઈ પ્રેસ કરશો એટલે હવે તમે તમારું લખાણ એડ કરી શકો હું લખાણ એવું લખું છું કે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન સેકન્ડ ઓક્ટોબર 1869 ઇન પોરબંદર ગુજરાત અને બીજી લાઈન એવી એડ કરું છું કે હિઝ નેમ વોઝ મોહનદાસ કરમચંદ ગાંધી બરાબર આપણે આ બે લાઈન જે છે એ શું કરવું છે તો કે એડ કરવું છે હવે અત્યારે તમે કયા મોડમાં છો તો કે ઇન્સર્ટ મોડની અંદર હવે પાછું એન્ટર આપશો ને પાછું તમે એસ્કેપ કી દબાવશો એટલે હવે તમે કયા મોડની અંદર આવી ગયા તો કે કમાન્ડ મોડમાં આવી ગયા હવે આ ફાઇલને સેવ કરવી છે અને તમારે બહાર નીકળવું છે એક્ઝિક્યુટ થવું છે તો એક્ઝિટ થવું છે તો એના માટે શું કરશું તો કે એક્ઝિક્યુટ મોડ અથવા તો લાસ્ટ લાઇન મોડમાં જવું પડશે તો એના માટે લાસ્ટ લાઇન મોડમાં જવા માટે તો કે કીબોર્ડમાંથી કોલનની કી પ્રેસ કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લે તમારો ફાઇલનો જે એન્ડ આવે છે ત્યાં તમને કોલન જે છે એ જોવા મળશે પછી કર્સર બ્લિંક થાય છે એનો મતલબ એવો છે કે અહીંયા હજી કંઈક કમાન્ડ ટાઈપ કરવાના બાકી છે તો આપણે હંમેશા સેવ કરવા માટે જે લખાણ ઉપર બે લાઈન લખી એ લખાણને ફાઇલમાં સેવ કરી અને પાછું કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવવા માટે આપણે ડબલ્યુ ક્યુ લખશું બરાબર એટલે રાઇટ એન્ડ ક્વિક હવે ડબલ્યુ ક્યુ લખશો તો હવે અહીંયા સ્પેસ મૂકીને ફાઇલનું નામ આપવાની જરૂર નથી શું કામ તો કે તમે પહેલાં જ ફાઇલનું નામ આપી દીધેલું છે આટલું લખી અને હું અહીંયા ખાલી શું કરીશ એન્ટર આપીશ જો એન્ટર આપ્યું એટલે શું થયું તો કે વીઆઈનું જે એડિટર ઓપન થયું હતું એમાંથી તમે બહાર નીકળી ગયા બરોબર તો આ જે વસ્તુ છે એ શું થયું નવી ફાઇલ બનાવેલી છે હવે આ ફાઇલને તમારે જોવી છે તો હું શું કરીશ તો કે આ ફાઇલને જોવા માટે હું ઈ ડ્રાઈવમાં જઈશ અને ઈ ડ્રાઈવની અંદર તમને દેખાડશે કે ઈ ડ્રાઈવની અંદર એબાઉટ ગાંધીજી નામની ફાઇલ બની ગઈ છે અને એની અંદર આપણો જે કન્ટેન્ટ હતો એ કન્ટેન્ટ અહીંયા આવી ગયો છે હવે આને મારે રન કરાવી છે સ્ક્રીન ઉપર મારે આનું આઉટપુટ બતાવવું છે તો હું શું કરીશ તો કે કેટ કેટ કમાન્ડની મદદથી આપણે કોઈ ફાઇલનો કન્ટેન્ટ છે એને સ્ક્રીન ઉપર દર્શાવી શકીએ અને પછી સ્પેસ મૂકી અને ફાઇલનું નામ અહીંયા આપણા ઉદાહરણની અંદર ફાઇલનું નામ એબાઉટ અંડરસ્કોચ ગાંધીજી છે બરાબર એબાઉટ અંડરસ્કોચ ગાંધીજી ડોટ ટીએક્સટી બરાબર આટલું લખી અને હું જ્યારે એન્ટર આપીશ એટલે તમે જોઈ શકશો
કે આ જે ફાઇલ હતી ફાઇલ માં જે લખાણ હતું બે લાઈન હતી એ બે લાઈન આપણે સ્ક્રીન ઉપર જોવા મળશે બરોબર તો આ જે છે એ શું થયું તો કે વિમ ની મદદ થી કેવી રીતના ફાઇલ બનાવી અને એ ફાઇલ ને સેવ કેમ કરવી અને રન કેમ કરવી તો જો આ તમને ટોપિક આપેલો છે અને આ ટોપિક કેટલા મો થાશે તો કે ચોથો ટોપિક છે કે વિમ ની અંદર ફાઇલ બનાવી ક્રિએટિંગ અ ફાઇલ ઇન વિમ તો હવે આપણે વિમ એડિટરનો ઉપયોગ કરીને એક સાદી ટેક્સ્ટ ફાઇલ જો અત્યારે કઈ ફાઇલ બનાવો છો સાદી ટેક્સ્ટ ફાઇલ બનાવો છો કોઈ કમાન્ડ વાળી ફાઇલ નથી સેલ સ્ક્રિપ્ટિંગ વાળી ફાઇલ નથી સાદી ટેક્સ્ટ ફાઇલ છે તો એના માટે તો કે એડિટર ઇન્ટરફેસ જે છે એને ઓપન કરવા માટે કઈ રીતના આપવાનું છે હમણાં આપણે લખો એમ vi કમાન્ડ અને તરત જ બાજુમાં ફાઇલનું નામ અહીંયા આપણે .txt આપેલું હતું બરોબર અહીંયા આપણે .txt છે अब फाइल में लखाण करवा माटे तमे कमांड मोड में डिफॉल्ट एंटर થઈ જાશો તો લખાણ ઉમેરવા માટે કયા મોડ માં હોવું જરૂરી છે ઇન્સર્ટ મોડ માં પૂર્વ નિર્ધારિત એટલે બાય ડિફોલ્ટ જે છે એડિટર જે છે એ કમાન્ડ મોડ માં શરૂ થાશે અને હવે કીબોર્ડ માંથી તમારે ઇન્સર્ટ મોડ માં જવું છે તો ઇન્સર્ટ મોડ માં જવા માટે સૌથી સામાન્ય રીતે વપરાતા શબ્દો માં a અને i છે a એટલે append પણ નવું લખાણ ઉમેરવું છે તો આપણે દર વખતે કીબોર્ડ માંથી i પ્રેસ કરશું એટલે તમે ઇન્સર્ટ મોડ માં આવી જશો હવે ઇન્સર્ટ મોડ માં આવશો એટલે તમને લખાણ લખવા દેશે અને હમણે આપણે જે આવી બે લાઈન લખી આ બે લાઈન તમે લખો છો ત્યાં બરોબર હવે લખાણ લખાઈ જાય પછી શું કરવાનું છે તો કે હવે આ ફાઇલ ને મારે શું કરવી છે સેવ કરવી છે એટલે પાંચમો ટોપિક ઈ છે કે ફાઇલ ને સેવ કઈ રીતના કરવી બરોબર લખાણ લખાઈ જાય ત્યાં સુધી તમે ઇન્સર્ટ મોડ માં છો પણ હવે પાછું કમાન્ડ મોડ માં જવું પડશે એસ્કેપ કી દ્વારા તો કે યસ એક વખત આપણે ઉપર જણાવેલી માહિતી બે લાઈન જે છે ફાઇલમાં લખાઈ જાય પછી આ ફાઇલનો સંગ્રહ એટલે કે સેવ કરવો પડે છે હવે ફાઇલનો સંગ્રહ કરવા માટે આપણે ઇન્સર્ટ મોડમાંથી લાસ્ટ લાઈન મોડમાં ફેરફાર કરવો પડે બરોબર એટલે સેવ કરવું હોય તો ઇન્સર્ટ મોડમાંથી લાસ્ટ લાઈન કે એક્ઝિક્યુટમાં જવું પડે એમાં કઈ રીતના જઈ શકશો તો કે એસ્કેપ કી દબાવશો તમે જ્યારે એસ્કેપ કી પ્રેસ કરશો અને કોલન ટાઈપ એસ્કેપ કી પ્રેસ કરશો એટલે શું થશે તો કે ઇન્સર્ટ માંથી તમે ક્યાં જતા રહ્યા કમાન્ડ મોડ કમાન્ડ માંથી પાછો તમારે લાસ્ટ લાઈન મોડ કે એક્ઝિક્યુટ મોડ માં આવું છે તો શું કરશો તો કે કોલન ટાઈપ કરીશ બરોબર આથી તમે સ્ક્રીન ના નીચેના ભાગમાં કોલન પ્રદર્શિત થશે જો અહીં કોલન આવી ગયું બરોબર આકૃતિ દર્શાવ્યા પ્રમાણે કોલન પછી ડબલ્યુ ક્યુ જો ડબલ્યુ ક્યુ નું આખું નામ ખાસ યાદ રાખજો રાઈટ એન્ડ ક્વિટ છે ડબલ્યુ ક્યુ નું આખું નામ શું છે રાઈટ એન્ડ ક્વિટ રાઈટ એટલે શું તો કે ઉપર જે લખાણ લખ્યું છે બે લાઈન એ એક ફાઇલ આપેલી હતી ગાંધીજી અબાઉ ગાંધીજી એમાં રાઈટ કરો મતલબ કે સેવ કરો અને જે વી એડિટર એનું સેશન જે છે વી એડિટર એને ક્વિટ કરો અને પાછા કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આવો ટાઈપ કરો અને પછી એન્ટર કી દબાવશું આથી હવે વિમ એડિટર શું થઈ જશે બસ જો સોફ્ટવેર ટર્મિનલ બંધ નહીં થાય વિમ એડિટરમાંથી બહાર આવશો અને કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવશો અને આપણે સેલ્સ પ્રોમ્પ્ટ પર જોઈ શકશું અને ફાઇલમાં રહેલી માહિતી જોવા માટે આપણે કેટ કમાન્ડ નો ઉપયોગ કરીશું બરોબર અહીંયા જો શું લખ્યું કોલન અને ડબલ્યુ ક્યુ અહીં સ્પેસ મૂકીને ફાઇલનું નામ નથી આપ્યું કારણ કે બનાવતી વખતે જ આપણે ફાઇલનું નામ આપેલું છે બરોબર હવે ફાઇલનો જ્યારે સેવ કરશો સંગ્રહ કરશો ત્યારે એની સાથે કયા કયા અક્ષર કયા કયા ઓપ્શન યુઝ કરી શકાય એ પૂછે તો ફાઇલનો સંગ્રહ કરવા માટે હાલની સ્થિતિ અને વપરાશ પ્રમાણે અન્ય અનેક આદેશો ઉપલબ્ધ છે ઘણા બધા ઓપ્શન્સ કે કમાન્ડ ઉપલબ્ધ છે અને નીચે ટેબલમાં દર્શાવ્યા છે જો પહેલું છે કોલન ડબલ્યુ તો માત્ર અને માત્ર કોલન ડબલ્યુ કરશો કોલન બધે કોમન આવશે કારણ કે કોલન થી તમે લાસ્ટ લાઈન મોડમાં જઈ શકશો પછી કોલન પછી ડબલ્યુ જ ખાલી હોય છે તો શું કરશે તો કે ફાઇલનો સંગ્રહ કરી એડિટિંગ મોડ શું રાખશે ચાલુ રાખશે મતલબ કે ફાઇલ જે છે એનું ખાલી રાઇટ જ કરશે એક્ઝિક્યુટ કરશે નહીં હમણે આપણે યુઝ કર્યું હતી કોલન ડબલ્યુ ક્યુ તો એનાથી શું થશે રાઇટ થશે અને એડિટર બંધ થઈ જશે અને પાછા તમે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવશો કોલન એક્સ કરશું તો ફાઇલનો સંગ્રહ કરશે અને એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે બરોબર કોલન ક્યુ છે એનાથી શું થશે સુધારા ન કર્યા હોય ત્યારે ક્વિટ થશે એટલે સુધારો ન કરો તો પણ એડિટિંગ મોડમાંથી બહાર આવશે કોલન ક્યુ નોટ ની સાઇન છે ફાઇલમાં કરેલા સુધારાનો સંગ્રહ કર્યા વગર બરોબર એડિટિંગ મોડમાંથી બહાર નીકળશે અને કોલન સેવ એઝ ફાઇલ નેમ એક ફાઇલની કોપી અન્ય બીજા નામથી સેવ કરવી હોય ત્યારે પણ એનો ઉપયોગ કરી શકો છો તો આ કુલ ભાગ એક ની અંદર આપણે કુલ પાંચ ટોપિકનો અભ્યાસ કરેલો છે આના પછી આપણે ભાગ બે જોઈશું આભાર